જે સોપારી આપવા વાળો હતો એને વાડજમાં કોઈક અસુ નામના વ્યક્તિને સોપારી વાત કરી હતી કે ભાઈ આ મહેશ દવેનો કોઈ હત્યા કરવાવાળો કોઈ માણસ ખરો. તે અસુના ધ્યાનમાં હતું કે એના ધ્યાનમાં બે જણા હતા, એક રાકેશ લાલજી સોલંકી અને એક વિજય સ્પાઈડરમેન. એટલે એને એને ખબર હતી કે વિજય સ્પાઈડરમેન અને દવેભીને સંબંધ સારા નથી. એટલે એને વિજયને બોલાવ્યો અને વિજયને કીધું કે ભાઈ દવેભાઈની હત્યા, મહેશભાઈ દવેની હત્યા કરવાની છે અને તને 50 લાખ રૂપિયા અંદાજે અપાવું. શું કહ્યું, સાંભળ્યું ને? આ શબ્દો છે એક બાતમીદારના, જેને હવે મારવા માટે સોપારી આપવાની વાતો ચાલી રહી છે. અનેક ગુનેગારોને પકડાવનારને હવે મારવા માટે શહેરના અનેક લુખ્ખાઓ સોપારી આપી રહ્યા છે. આવો આક્ષેપ છે આ વ્યક્તિનો. મુંબઈમાં અનેક બાતમીદારો ગુનેગારોના ભોગ બન્યા છે. આવી જ શરૂઆત હવે અમદાવાદમાં થાય તો નવાઈ નહીં. મહેશભાઈએ પુરાવા સાથે અરજી, આવા આક્ષેપ સાથેનો પત્ર અને પુરાવા સાથેની સીડી પોલીસના એક બાતમીદારે હાઈકોર્ટમાં મોકલી આપ્યા છે, જેની નકલ ગૃહમંત્રી, ડીજીપી અને પોલીસ કમિશનરને મોકલવામાં આવી છે. આ વાત જેવી ધ્યાનમાં આવી એટલે મેં હું જે પોલીસોને મદદ કરતો હતો, માહિતી હાલ તો 2007 થી પોલીસને મદદમાં છું, અને કોઈ પોલીસ અધિકારી એવું ના કહે કે મેં એમને બાતમીના મેં રૂપિયા લીધા હોય એવું, બરાબર. એટલે એ મેં જેને બાતમી આપી હતી એ અધિકારી જોડે, એક બે અધિકારી જોડે મેં ચર્ચા કરી. એટલે એ અધિકારીએ એવું કીધું કે તમે આ સાક્ષી ગમે તારે ફરી જાય એટલે તમે એ લોકોનું શૂટિંગ લઈ લો, એ જે બોલે. એટલે મેં એ પ્રમાણે ફરીથી બોલાવીને ફરી ચર્ચા કરી, એનું શૂટિંગ લીધું અને એ શૂટિંગની વિડીયો કેસેટ વત્તા મેં કરેલી અરજી બધું મેં ગૃહમંત્રીને, મુખ્યમંત્રીને, ડીજી સાહેબને, પછી શ્રી કમિશનર સાહેબને, પોલીસ કમિશનર સાહેબને, જોઈન્ટ કમિશનરને, પછી સિટી ક્રાઈમમાં તમામ જગ્યાએ મેં મોકલી આપેલી. ઝોન 1 વીરેન્દ્ર યાદવ સાહેબને પણ મોકલી આપેલી છે. બાતમીદારે પત્રમાં એવો દાવો પણ કર્યો છે કે દિવાળી દરમિયાન તેના ઘરની આસપાસ અન્ય માથાભારે શખ્સોએ 3 દિવસ સુધી ફિલ્ડિંગ ભર્યાની બાતમી અન્ય ગુનેગારોને પણ આપી છે. આ સમયે તો પોતે જોગાનું જોગ ઘરની બહાર નીકળ્યો ન હોવાથી બચી ગયો હતો. અનેક પોલીસને બાતમી આપીને ગુનેગારો સુધી પહોંચાડ્યા છે અને પોલીસ વાહવાહી પણ મેળવી છે. ત્યારે મહેશભાઈના આક્ષેપ મુજબ એક પણ પોલીસ અધિકારી તેને મદદ કરવા માટે દરકાર નથી કરી. શું હવે અમદાવાદમાં પણ મુંબઈ જેવા હાલ સર્જાશે કે પછી પોલીસ મહેશભાઈની વહારે આવે છે? એ તો આવનાર સમયમાં જ સામે આવશે. કેમેરામેન મિત ભટ્ટ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.